વલસા એસઓજીની ટીમે નાનાપોડા રોડ ઉપરથી એક કન્ટેનરમાંથી અંદાજે 2148 કિલો અફીણના પોસ્ટ ડોડા કબજે કરી બે ઇસમોની ધરપકડ કરી આગળની તપાસ હાથ ધરી હતી. વલસાડ એસઓજીની ટીમને મળેલી બાતમીના આધારે મધ્યપ્રદેશ તરફથી આવતી એક કન્ટેનર નંબર MH04GF8493માં વિપુલ પ્રમાણમાં નશાયુક્ત અફીણના સૂકા પોસ્ટ ડોડા લઈને સેલવાસ તરફ જવાના હોવાની ચોક્કસ બાતમી મળી હતી. મળેલી બાતમીના આધારે વલસાડ એસઓજીની ટીમે નાનાપોઢા સેલવાસ રોડ ઉપર બાતમીવાળા કન્ટેનરની વોચ ગોઠવી હતી. બાતમીવાળું કન્ટેનર આવતા કન્ટેનરને અટકાવી ચેક કરતા કન્ટેનરમાંથી 108 પ્લાસ્ટિકના મોટા કોથરામાંથી કુલ 2148 કિલો અફીણના સૂકા પોસ્ટ ડોડાનો જથ્થો મળી આવ્યો હતો. કન્ટેનર અને અફીણના ડોડા મળી કુલ 59.47 લાખના મુદ્દામાલ કબજે કરી કન્ટેનર ચાલક અને ક્લીનરની ધરપકડ કરીને વલસાડ એસઓજીની ટીમે નાનાપોઢા પોલીસ મથકે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે. ગુજરાતમાં નશીલા પદાર્થ ઘુસાડનારા માફિયાઓને ખૂબ મોટો જથ્થો ઝડપી એસઓજીની ટીમને વધુ એક મોટી સફળતા મળી છે. વલસાડ જિલ્લા પોલીસને વધુ એક મહત્વની સફળતા મળી છે. એસઓજીની ટીમે કન્ટેનર ચાલક લક્ષ્મણ મોતીલાલ ચવાણ અને ક્લીનર રતનલાલ નારાયણજી રેગર ઉંમર વર્ષ 31ની અટકાયત કરી આગળની તપાસ હાથ ધરી છે. એસઓજીની ટીમે નાનાપોઢા પોલીસ મથકે ગુનો નોંધી આગળની તપાસ વાપી ટાઉન પોલીસની ટીમને સોંપી છે. એસઓજીની ટીમે તપાસ કરતા આ નશીલો પદાર્થ મધ્યપ્રદેશ કારા નામનો ઇસમ માલ ભરાવી આપ્યો હતો અને જે માલ ટ્રક ચાલક મહારાષ્ટ્ર થઈ ગુજરાતમાં પ્રવેશી સેલવાસ લઈ જવાનો હતો, જ્યાં બીજા કન્ટેનરમાં માલ ભરી ગાડી બદલી ગુજરાત રાજસ્થાન માર્ગે પંજાબ પહોંચાડવાનો હતો. નશાના સોદાગરો પોતાનો માલ પકડાઈ ન જાય તે માટે અલગ અલગ રાજ્યના માર્ગનો ઉપયોગ કરે છે, જેમાં વધુ ગુજરાત રાજ્યના માર્ગનો ઉપયોગ થાય છે. જો કે નશાના સોદાગરોના મનસૂબા પર ગુજરાત પોલીસ પાણી ફેરવી દેતી હોય છે. મધ્યપ્રદેશથી કન્ટેનરમાં સેલવાસમાં અફીણના સોસ્ટ ડોડાનો જથ્થો લાવીને અન્ય કન્ટેનરને પંજાબ તરફ લઈ જવાનો હોવાનો ખુલાસો પકડાયેલા આરોપીએ કર્યો છે. પંજાબમાં ગુરુદાસસિંહ સરદાર ઉર્ફે જ્ઞાની અને શની ઉર્ફે ગોરો નામક ઇસમ આ નશીલો પદાર્થ મંગાવ્યો હતો, જેઓના નશીલા પદાર્થના વેપલાની હેરાફેરી પર વલસાડ જિલ્લા એસઓજીએ પાણી ફેરવી દીધું છે. આમ અત્યાર સુધી આંતરરાજ્યથી ગુજરાતના વલસાડ થઈને રાજસ્થાન અને પંજાબ જતો આ નશાનો કારોબાર પર વલસાડ પોલીસ છેલ્લા 2 અઠવાડિયામાં વલસાડ એસઓજીની ટીમ અને વલસાડ પોલીસે ગુજરાતમાંથી વિપુલ પ્રમાણમાં પસાર થતા નશીલા પદાર્થને લઈ જતા અટકાવવામાં મહત્વની સફળતા મળી છે. વલસાડ એસઓજીની ટીમે ધરમપુર ચોકડી પાસેથી 81 કિલો ગાંજાના જથ્થા સાથે 2 આરોપીને ઝડપી પાડ્યા હતા અને ઓડિશાથી ઓપરેટ થતું ગાંજાના જથ્થાના રેકેટનો પર્દાફાશ કર્યો હતો. કિરણ મિસ્ત્રી, ZSTV, વલસાડ. इसमें एसओजी की टीम को इन्फॉर्मेशन मिली थी कि कोई एक ट्रक है जिसमें कुछ शंकास्पद भरा हुआ है और वो कंटेनर पास होने वाला है, तो उसके बेसिस पे उन्होंने उस कंटेनर को इंटरसेप्ट करके और रोका और उसमें चेकिंग किया तो उसके अंदर कुछ डोडा पोस्ट जैसा भरा हुआ मिला, जिसको उन्होंने जब्त करके और उसके आगे की कार्रवाई की है. क्या कीमत है टोटल और कितने आरोपी पकड़े गए? इसमें अब तक 2 लोग पकड़े गए हैं और 3 लोगों को वांटेड जाहिर किया गया है. इसमें पकड़ा गया जो टोटल मुद्दा माल है वो 2148 केजी है, जिसकी टोटल कीमत लगभग 64-65 लाख के आसपास हो रही है. सर, ये जो 2 आरोपी कौन है और ये जो मुद्दा माल है वो कहाँ से कहाँ लेके जा रहे थे और किन किन राज्यों में अभी आगे दस्तगीर? इसमें ये जो मुद्दा माल जो है ये MP से भर के आया था, सिलवासा आ रहा था, सिलवासा में किसी दूसरे कंटेनर में चेंज करके और इसको पंजाब ले जाने का प्लान था. इसके अंदर जो पकड़े गए जो 2 लोग हैं वो है, एक तो लक्ष्मण नाम से है जो नासिक महाराष्ट्र से है और दूसरा जो आरोपी पकड़ा गया है वो रतनलाल चित्तौड़गढ़ राजस्थान का रहने वाला है. सर, ऐसा लग रहा है कि सर ये रिले प्रकार का है, क्योंकि एक मुद्दा माल यहाँ रख के फिर आगे की करते हैं, तो किस तरह से किन किन राज्यों में अभी पुलिस जाँच करेगी? हाँ, इसके अंदर हमारी जो मेनली जो जाँच फोकस्ड रहेगी वो गुजरात है, सिलवासा है, मध्य प्रदेश है और पंजाब, जहाँ पे ये फाइनल डेस्टिनेशन जहाँ पे जा रहा था उसकी भी जांच की जाएगी. तो ये किसने कहाँ भरा, किसके कहने से भरा था और कहाँ ले जाने वाले थे?
इसके अंदर ले जाने वाले थे उसकी इन्फॉर्मेशन हमें मिली है, पंजाब ले जाने वाले थे, तो उसकी तपास की जा रही है। भरा था ये एमपी से, और एमपी में भी ऐसा बताया जा रहा है कि वो पंजाब से किसी का उनके पास फ़ोन आया था, उसके बेसिस पे ये माल भरा गया था। जो आरोपी बोलते हैं उनसे नाम भी बराबर हो रहे हैं कि किसी दो नाम के दो लोगों ने के कहने पे ये भरा था, कौन है वो और क्या रोल था? हाँ, इसके अंदर टोटल तीन लोगों का नाम खुला है। ये गुरदास सिंह है पंजाब का, और जो सनी है पंजाब का, उन दो लोगों ने काला नाम का कोई आदमी है एमपी में, उसको बोला था कि ये माल भर के और इस तरह से इस समूह से ऐसे भेजना है पंजाब। तो ये ड्रग ड्राइवर है जो लेके आया था वो कंटेनर जो है, तो वो यहाँ से सेलवा से और सेलवा से कार